એવી બધી બોડી આમ કસા બે રોડ છે ગાડી લઈને ચાલુ કરીએ. બાકી વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટના માધ્યમથી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને કોઈ ચેનલમાં નવા આવેલો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, ને પાસમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો, લાવનારી તમામ નોટિફિકેશન તમને જરૂર મળી જાય ને મિત્રો. મિત્રો લાઇટ પાછી આવી ગઈ છે, અને લાઇટ આવી ગઈ એટલે એવો ઉત્સાહ થઈ ગયો ને, એવો આનંદ થઈ ગયો ને, એવી મજા આવી ગઈ છે. આપણા બધા ગેજેટ ચાર્જિંગ થઈ ગયા છે. હવે આપણને એવી ઈચ્છા થઈ ગઈ છે કે આપણે સાયકલ લઈ અને એકાદો રાઉન્ડ મારીએ, તો સાયકલનો આનંદ લઈ અને સાયકલની મજા લઈ. તો તમે અંત લગીને બેના રહેજો તો સાયકલનો આપણે આનંદ લઈ છીએ. બાકી લાઇટ આવી ગઈ છે હવે ખૂબ જ સરસ મજાની, અને બહુ મસ્તીની લાઇટ આવી ગઈ છે. કેમ કે લાઇટ ન હોય તો આપણને ન મજા આવે, ને વરસાદે એવો આવી ગયો હતો તો બધું ભીનું ભીનું છે. એટલે વરસાદ એ રહેવાનું નામ નથી લેતો. ભલે વરસાદ આવતો એમાં કાંઈ વાંધો નથી. હવે આપણે અત્યારે સાયકલ આપણી કાઢીએ અને સાયકલની મુસાફરી કરીએ, સાયકલનો આનંદ લઈ. કેવું છે આટલા વર્ષથી સાયકલ હાંકી નથી તો કેવી મજા આવે છે. તો સાયકલ હાંકીએ અને મજા કરીએ, આનંદ કરીએ મિત્રો, ખૂબ જ મજાનો. બરાબર ને મિત્રો? સાયકલ કાવાનો તો જોરદાર આનંદ આવી ગયો છે, અને પગે એવા દુખવા માંડ્યા છે. તો આપણે જઈએ અને સાયકલનો આનંદ લઈ. મિત્રો 1.5 કિલોમીટર સાયકલ હજી હકાવીને આવ્યો હતા, થાકી ગયો છું. કેમ કે જીવન આખું ગાડી ઉપર જ થઈ ગયું. ગાડી લઈને જ આપણે બધે જતા હોય, બસ નીકળી છે અને હાઈવે રોડ છે, ગાડી લઈને બધે જતા હોય એટલે જીવન આખું ગાડી ઉપર થઈ ગયું. એટલે થોડી થોડી સાયકલ ચલાવી જોઈએ મિત્રો. એટલે હું આજે થોડી ઘણી ચલાવી તો હાથ પગ પગ દુખવા માંડ્યા છે મિત્રો. કાંઈ વાંધો નહીં, હજી થોડીક આપણે હકાવીએ અને પેટ્રોલનો બચાવ થાય સાયકલ હકાવતા હોય તો. મિત્રો એ હાટું સારું છે, સાયકલ હકાવી તો પગ તો એવા દુખવા માંડ્યા ને મિત્રો કે એની વાત જાવ દો. હવે આપણે અહીંયાથી ગાય ગા વયા જાય. કેમ કે મિત્રો હાઈવે એક તો છે અને બહુ ખટારા ને એવું બધું નીકળે છે, અને સાયકલ આપણી સરર કરતી જાય એમ કરીને આપણે વયા જઈએ છીએ મિત્રો અહીંથી ગાય ગા. હા, સાયકલમાં બેસવાનો આનંદ કંઈક અલગ છે હો મિત્રો. સાયકલ સરર કરતી જતી હોય ને એમ લાગે મિત્રો. અત્યારે વરસાદ રહી ગયો છે એટલે ખૂબ જ આનંદ આવી ગયો, કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતો. જે બાઇક કરતા ફીલ હતું એ સાયકલમાં છે મિત્રો. સાયકલનો ખૂબ આનંદ આવે છે હો મિત્રો, અને આ હાઈવે રોડ છે ને એટલે થોડુંક ચેતતું રહેવું પડે, કેમ કે ખટારાની બધું આવતું હોય, ખાય ઘા એક નહીં તો.
મિત્રો ગીત હતું ને સાયકલ સાયકલમાં મારી સોનાની સાયકલમાં, અત્યારે તો મારા પગ એટલા દુખી ગયા છે ને, ટેવ હથોડી વહી ગઈ મિત્રો, એટલે પાછી પાડવી પડશે ટેવ, અને થાકી ગયો છું એટલે હવે ઘર થોડુંક નજીક આવે જ છે, વાદળનો નેચરનો આનંદ લેતો લેતો જાઉં છું. હા વાદળ વાદળ એમ થઈ ગયા છે, એનો ઉત્સાહ આવી જાય. પાછા પહોંચી ગયા છીએ ને, પગ એવા દુખવા માંડ્યા કે કસરત કરીને આપણે જીમમાંથી આવ્યો હોય ને પગની, એવા પગ દુખવા માંડ્યા છે. એટલે થોડી થોડી ટેવ તો સાયકલની પાડવી જ જોઈએ. હું તો તમને બધાને સજેસ્ટ કરું છું કે થોડી થોડી સાયકલ હકાવી જોઈએ તો પગને ને અને પેટ્રોલ છે બધામાં રાહત રહી. અને 2 કિલોમીટર સાયકલ આવી છે પણ માંડ માંડ આવેલી હો ભાઈ, પગ જ ન હાલે, પગ જ, કેમ કે ટેવ વહી ગઈ હતી 10 વર્ષ પછી મેં સાયકલ હકાવી, એટલા માટે સાયકલ હકાવવાનો આનંદ એટલે આહા ખૂબ જ આનંદ આવી ગયો છે ને, કે એની કોઈ સીમા નથી. એ વાતમાં લાઈક શેર કરી નાખો મિત્રો, અને ખૂબ જ મજા આવી ગઈ. મિત્રો આપણો વિડીયો ચાલુ થાય અને ચાની ચુસ્કી ન હોય તો વિડીયોમાં મજા ન આવે. અને લાઇટિંગ ગઈ થોડુંક ઓછું છે એટલે વહેલા મોડું લાઇટિંગ ગઈ કરાવવું પડશે, કેમ કે વિડીયો ઘરમાં બનાવતો હોય તો લાઇટિંગ થોડુંક ઓછું છે એટલે ચા બને છે. તો મિત્રો ચાની ચુસ્કી તો આપણા વિડીયોમાં હોય, કેમ કે તો જ આનંદ આવે ને મિત્રો. ચાની ચુસ્કી મારી હોય આપણે દેશી સ્ટાઇલમાં હબુડકા તો એનો આનંદ કંઈક ઓર છે મિત્રો. તો ચાની ચુસ્કી મારીએ તમે મિત્રો, 2 મિનિટ ખમો ખાલી ચાની ચુસ્કી મારી દઈ, ખૂબ જ આનંદ આવી જાય ચાની ચુસ્કી મારીએ ને એમાં. આહા મિત્રો, બેસબરીથી જેનો ઇંતજાર હતો ચાનો, એ ચા આવી ગયો છે. તો હવે આપણે હબુડકો લઈ તો એનો કંઈક અલગ આનંદ આવે. આ ગરમ લઈ ગયું હજી એક વખત. ચા પીવાની છે ને મિત્રો દિલથી ખૂબ જ આનંદ આવી જાય, એની કોઈ સીમા નથી. અને લાઇટ થોડીક ઓછી છે એટલે આપણને થોડુંક મોઢું મારું ઓલું આવે છે કાળું કાળું, કાંઈ વાંધો નહીં, વહેલા મોડી લાઇટ લગાડી દેવું આપણે, લાઇટ બાઇટ લગાડી તો વિડીયો થોડોક સરસ ઉતરે. પણ એટલું મને તો એવું લાગે છે ચાલશે, કંઈ વાંધો નહીં આવે, એડિટિંગના ટાઈમમાં હું જોઈ લઈશ, વાંધો આવશે તો નહીં અપલોડ કરું મિત્રો. અને માંડવી શેકાય છે, ગામડે બેઠા હોય એટલે માંડવી બધી ગામડાની મોજ છે મિત્રો, એ માંડવી શેકાય છે, એક બાજુ ચા બનતો હતો અને ખૂબ જ આનંદ આવતો, એની કંઈ સીમા નથી. તો હાલો હું મિત્રો ચા પી લઉં છું, ચા પીધા પછી પાછા મળીએ આપણે. મિત્રો કસરત હું કરતો હતો ને પહેલાના જમાનામાં માણસો તગારાને એ બધું ઉપાડીને એવી બધી બોડી આમ કસરતું કરતા, અત્યારે ડંબલ શીખે આવી ગયા, ડંબલ્સથી કસરત કરીએ છીએ મિત્રો. એટલે કસરત બસરત ડંબલ્સથી કરી થોડી ઘણી, આપણાથી તો કાંઈ આપણે બહુ કરતા નથી કસરત, પણ આ તો નવરા છીએ તો અત્યારે નવરો હતો તો મેં બધું કસરત કરી નાખીએ મિત્રો. બીજું તો શું જોઈએ છે, જમવાનું બને છે તો એ પણ જમી લેશું ઘડીક રહી, બરાબર ને મિત્રો. પાછળ પડ્યું ફ્રીજ છે મિત્રો, કબાટ છે, હવે કોમેડી કરવાની છે ને આનંદ કરવાનો છે મિત્રો. મિત્રો જમી કાઢવી લઈ, હવે કસરત તો થઈ ગઈ છે, હવે જમવાનો કાર્યક્રમ ચાલુ કરી દઈ ને જમી કાઢવી લઈ. ઘરે બનાવ્યું છે બાજરાનો રોટલો, શાક ને બધું ફૂલ, મજા આવી જાય એવું, તો એ જમી લઈ. ઓકે મિત્રો, વિડીયો એન્ડ કરતા તો ભૂલાઈ ગયો, લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો, પાસમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો, આવનારી તમામ નોટિફિકેશન તમને જરૂર મળી જાય. રાતે 12 વાગ્યા છે, સફરજન ખાવા ઊભો થયો તો મેં કીધું વિડીયો એન્ડ તો કરી નાખું, એટલે જલ્દી છે જલ્દી ડિસ્પ્લે ઉપર બીજા 4 વિડીયો આવે છે એ પણ જોઈ લો મિત્રો, એમાંય ખૂબ જ આનંદ આવશે, ખૂબ જ એન્જોય થશે. ઓકે હું સફરજન ખાઈ લઉં, બહુ મીઠા છે.